પૂર્ણ સમાચાર. સાણંદ તાલુકાનું બોળ ગામ કે જે અત્યારે હાલ આકર્ષણનું કેન્દ્ર થયું છે, બોળ ગામના ઉમેદવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોકે ઉમેદવારોને નામથી નહીં પણ નિશાનથી ચૂંટણી લડવી પડી રહી છે. નામ અને અટક બંને એક સરખા હોવા સાણંદ તાલુકાના બોળ ગામમાં એક અલગ પ્રકારનો જંગ જોવા મળી રહ્યો છે. બે ઉમેદવારો એવા છે કે જે બંનેના નામ અને અટક સરખા છે. નરેન્દ્ર બારડ નામના બે ઉમેદવારોએ અહીંથી દાવેદારી નોંધાવી છે, જેમાંના એક નરેન્દ્રભાઈ આપણી સાથે છે. નરેન્દ્રભાઈ, એક જ નામના બે ઉમેદવાર જેમની અટક પણ સરખી, લોકો કન્ફ્યુઝ મતદારો ના થઈ શકે? ના, મતદારો વોટરો એમાં કોઈ કન્ફ્યુઝ ના થઈ શકે. એનું કારણ એવું છે કે ગામડાનું જે ઇલેક્શન રહ્યું એમાં વ્યક્તિત્વ ઉપર લડાય, એના કારણે જે ચૂંટણી પંચ સિમ્બોલ આપે એટલે આપણે એમાં એવું હોય છે કે પછી પાછળથી એક નામ હોય તો અપણ લોકોને સમજાવવા માટે સિમ્બોલથી પ્રચાર કરવો પડે આપણો. અને ભણેલા લોકો છે, એના તો ફાધરના નામ અલગ હોય છે, પત્તા ક્રમ નંબર હોય છે અને સિમ્બોલ બી છે, એના કારણે એવું કોઈ કન્ફ્યુઝન એવું મેજર ના થઈ શકે. પ્રચારમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડી હતી ખરી? કારણ કે સિમ્બોલ જ મહત્વનો અભણ પબ્લિક માટે બની રહેતો હોય છે, તો પ્રચારમાં આપે કઈ રીતે પ્રચાર સિમ્બોલના આધારથી જ કરો, ઓનલી ફોર સિમ્બોલ જ. કેટલા ગામમાં વસ્તી કેટલી છે? ગામની વસ્તી બોર્ડ ગામ અને પેટાપુર મોતીપુરા ગામ આવે એક, બંનેનું થઈને સમથિંગ જોવો ને 3,3200ની વસ્તી છે. ટૂંકમાં કહીએ તો 3,000થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં એક જ નામના બે ઉમેદવારો નોંધાવતા મતદારો પણ મૂંઝાયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે. પરંતુ નવાઈની બાબત એ છે કે બંને ઉમેદવારોનું નામ નરેન્દ્ર બારડ છે અને ગામમાં જે પ્રકારે મતદાન છે તે મતદાન પણ નોંધપાત્ર રીતે વધુ થયું હોવાનું જોવાઈ રહ્યું છે. કેમેરામેન દીપક સેન સાથે જિજ્ઞેશ પટેલ, TV9.